हेलो विद्यार्थियों, आपणे लास्ट વિડિયોમાં આપણે સ્વર વિશે ભણ્યા કે આપણા કેટલા સ્વર છે 5 A E I O U. હવે એના આધારે આજે આપણે આગળ શીખવાનું છે સમાન ઉચ્ચારવાળા શબ્દો. એ સમાન ઉચ્ચારવાળા શબ્દોમાં પણ સ્વરનો ઉપયોગ થશે, પાંચે પાંચ સ્વરનો, જેમાં આજે આપણે શીખીશું પહેલો સ્વર A. હવે A સ્વરમાં પણ ઘણા બધા પાર્ટ પડશે, પણ એના માટે તમારે શું કરવું પડશે હું અહીંયા પોટ પર સમજાવી દઉં, પછી ઘરે સ્પેલિંગ બધા મોડે કરવાના છે અને એટલા પાક્કા કરવાના કે તમને આગળ બધા જ સ્પેલિંગ મોટા પણ આવે તો ફટાફટ મોડે આવડે. તો અહીંયા આજે આપણે પહેલો સ્વર છે એ. હવે એમાંય ઘણા બધા પાર્ટ છે, જેમાં આપણે પહેલો પાર્ટ છે એ એન. એટલે આજે આપણે શીખીશું એન શબ્દો. તો એમાં સમાન ઉચ્ચાર એટલે શું કે જ્યારે આપણે કોઈ સ્પેલિંગ લખેલો છે જેમ કે કેન, તો આ કેનની પાછળ મેં એ એન લગાડેલો છે. તો તમને ધારો કે પરીક્ષામાં આપ્યું હોય કે કેન શબ્દ આપેલો છે એનો બીજો તમારે સમાન ઉચ્ચાર લખો, તો તમારે સેમ પાછળ એ એન શબ્દ આવે એવો બીજો શબ્દ તમારે ફટાફટ લખી નાખવાનો. એટલે અહીંયા આપણે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો લખેલા છે, તમે જોઈ શકો છો બોર્ડ પર. હવે અહીંયા જોઈ શકો છો તમે કે બધા એ એન એ એન એ એન શબ્દ છે, એટલે આ મારા સમાન ઉચ્ચારવાળા શબ્દો છે. હવે જ્યારે પણ તમે પાછા ભૂલી જાઓ તો હંમેશા યાદ રાખવાનું કે સ્પેલિંગના પાછળના જે બે અક્ષર છે એ બે અક્ષર ચેક કરવાના, એ જ બે અક્ષરનો સેમ સ્પેલિંગ તમારે નીચે લખવાનો. એટલે આ થઈ ગયો તમારો સમાન ઉચ્ચારવાળો શબ્દ. ખાલી પહેલા અક્ષર બદલાશે, પાછળના અક્ષર બદલાશે નહીં. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એ એન શબ્દો. તો તમે જોઈ શકો છો બધામાં એ એન એ એન એ એન. તો આપણે બોલીશું ઉચ્ચાર અને અર્થ છે તે, આ એના અંગ્રેજી ઉચ્ચાર છે, અહીંયા ગુજરાતી અર્થ છે. સી એ એન કેન. કેન એટલે બર્ણી પણ થાય અને કેન એટલે હું કરી શકું છું, આવા બે અર્થ થાય. પણ અત્યારે આપણે અહીંયા જે ઇઝી અર્થ છે બર્ણી એ આપણે લખેલો છે. એમ એ એન મેન એટલે માણસ. એફ એ એન ફેન એટલે પંખો. આ હતા એ એન શબ્દો. હવે આપણા છે એ પી શબ્દો. આ બધામાં સ્વર એ જ છે, તમે જોઈ શકો છો, ખાલી પાછળનો જે સ્પેલિંગ છે કે એન છે, એપ પ એટલે પી, ટ એટલે ટી, તો એ આપણા ચેન્જ થશે, બાકી સ્વર એ નો અત્યારે ચાલી રહ્યું છે. આપણે સી એ પી કેપ એટલે ટોપી. એમ એ પી મેપ એટલે નકશો. જી એ પી ગેપ એટલે જગ્યા. ટી એ પી ટેપ એટલે નળ. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધામાં એ પી એ પી એ પી એ પી પાછળ બધા અક્ષર સરખા છે, આઈ મીન બધા અર્થ સરખા છે. એટલે આ આપણા થઈ ગયા સમાન ઉચ્ચારવાળા શબ્દો. હવે આવશે એટી શબ્દો. એટી એટલે એટ શબ્દો. તો એમાં તમે પાછળ જુઓ એટી એટી એટી, થઈ ગયો મારો સમાન ઉચ્ચાર. સી એ ટી કેટ એટલે બિલાડી. એમ એ ટી મેટ એટલે ચટાઈ. એચ એ ટી હેટ એટલે ટોપી. હવે સી એ પી કેપ ટોપી જે થાય છે એ આપણી જે સાદી ટોપી પહેરીએ છીએ, આગળ પેલું કેપ હોય છે એવી હોય, અને આ ટોપી કઈ હોય છે, પેલી હોર્સ કેપ હોય છે ખબર છે, ગોળ આખી એવી ટાઈપ કે મીન્સ એવી હેટ કહેવાય. હવે આ હતા એ સ્વરના શબ્દો. હવે આવશે બીજો સ્વર ઓ શબ્દ, આઈ મીન ઓ સ્વર વાળા શબ્દો. એટલે હવે અહીંયા એની જગ્યાએ ઓ સ્વર આવી ગયો, એમાં પહેલું છે ઓટી, ઓટ શબ્દો. તો તમે જોશો બધામાં ઓટી 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 સરખા ઉચ્ચાર છે. સી ઓ ટી કોટ એટલે પલંગ. પી ઓ ટી પોટ એટલે માટલું. એચ ઓ ટી હોટ એટલે ગરમ. પછી છે ઓપી શબ્દ, ઓ ઓપ શબ્દો. તો જ્યારે આપણે કોઈ પણ સ્પેલિંગ બોલીશું, ઓ સ્વર હોય એ સ્વર હોય, તો મેં અહીંયા બાજુમાં લખેલું છે ઓટ ઓપ, તો આપણે અહીંયા હું બોલું છું તો તમે એ ઉચ્ચાર સાંભળી શકો છો. એમ ઓ પી મો પ ઓ, સાંભળાયું બધાને? સી ઓ પી કો ઓ પ, સંભળાયું બધાને? એવી રીતે અહીંયા એનો ઉચ્ચાર તમને સંભળાશે એટલે ફટાફટ યાદ આવી જશે.
એમઓપી મોપ એટલે પોતું, સીઓપી કોપ એટલે પાક, અનાજ જે થાય છે ને એને પાક કહેવાય, એચઓપી હોપ એટલે કૂદવું, દેડકો કૂદે એને હોપ કર્યું કહેવાય, જમ્પ એટલે મોટા કૂદકા કરે પણ હોપ એટલે નાના નાના કૂદકા કરે, રેબિટ છે, સસલું, ફ્રોગ છે, આ બધા હોપ કરે. હવે છે ઓ વાય ઓય શબ્દો, એટલે બધામાં પાછળ ઓ વાય ઓ વાય ઓ વાય, બી ઓ વાય બોય એટલે છોકરો, તો તમે જોઈ શકો છો કે ઓય એવું સંભળાય છે પાછળ, ટી ઓ વાય ટોય ઓય સંભળાય છે ઉચ્ચાર, ટોય એટલે રમકડું, જે ઓ વાય જોય એટલે આનંદ, ખુશી થવી, તો એ બધામાં તમે જોઈ શકો છો કે પાછળ જે આપણે ભણ્યા ઓય હોય ઓપ હોય ઓટી, તો આપણે કોઈ પણ સ્પેલિંગ બોલીશું તો ઉચ્ચાર પણ તમને સંભળાશે. હવે તમારે બાળકો ઘરેથી લખવાનું પણ ખરી અને મોડે કરવાના પણ, કેવી રીતે મોડે કરવાના, જેવી રીતે મેં તમને હમણાં બોલીને બતાવ્યું એ રીતે તમારે બધા સ્પેલિંગ મોડે કરવાના છે. આગળના સ્વરના સ્પેલિંગ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું, અને આજે તમારું હોમવર્ક છે કે આ બધા સ્પેલિંગ તમારે 5 વાર સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે લખવા. અને બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બતાવ્યું કે લીટીમાં તમારે લખવાનું છે. હવે તમને એબીસીડી તો આવડે જ છે લીટીમાં લખતા, તો તમારે સ્પેલિંગ પણ એ જ રીતે લીટીમાં લખવાના છે.